ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે પેપર નંબર 14B પ્રાદેશિક અર્થશાસ્ત્ર ના અભ્યાસક્રમ વિશે આપણે આજે ભણીશું. તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે કે अर्थशास्त्र एक खूब मोटू वटवृक्ष है, एनी घनी बड़ी शाखाओ प्रशाखाओ है. तो जे रीते अन्य शाखाओ है ते रीते प्रादेशिक अर्थशास्त्र पण अर्थशास्त्रनी एक विशिष्ट शाखा है કે જેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રદેશનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આર્થિક દ્રષ્ટિકોણથી એમાં અભ્યાસ કરવામાં આવે છે. પ્રાદેશિક અર્થશાસ્ત્રને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને રિજિયનલ ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખવામાં, ઇંગ્લિશમાં એને રિજિયનલ ઇકોનોમિક્સ તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં. તો મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ કોઈક સ્થળ અથવા તો પ્રદેશ સંબંધી આર્થિક દ્રષ્ટિકોણથી કરાતો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો સર્વપ્રથમ જે આપણો અભ્યાસક્રમનો સામાન્ય રીતે મોટેભાગે આપણે જે સેમેસ્ટર પ્રમાણે જ્યારથી આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી સેમેસ્ટર પ્રથા અમલમાં આવી ત્યારથી દરેક સેમેસ્ટરમાં મોટે ભાગે આર્ટ્સમાં એક જે સેમેસ્ટર છે તેના ટોટલી 4 યુનિટમાં અભ્યાસક્રમ વેચવામાં આવેલો છે. આપણે એમ કહીએ કે આ સેમેસ્ટર 5 છે, એટલે આપણો જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો અભ્યાસક્રમ છે એને ટોટલી 4 યુનિટમાં વેચવામાં આવેલો છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે મેં ઓલરેડી વ્હાઇટ બોર્ડ પર આ વસ્તુ યુનિટ 1 જે છે તેમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે એ આપણે લખેલું જ છે ઓલરેડી. તો આપણે જે યુનિટ 1 છે, એકમ નંબર 1 છે, એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર અને એનો વિષય પરિચય કે ભાઈ આ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવામાં આવે છે એની આમાં આપણે ચર્ચા કરવાની છે યુનિટ 1માં, એકમ નંબર 1માં. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલો જે પેટા મુદ્દો છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષયની ઉત્પત્તિ અને વિકાસ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા વર્ષો પહેલા અર્થશાસ્ત્રની અત્યારના સંજોગોમાં આધુનિક સમયમાં જેટલી પણ શાખાઓ છે તેનો અત્યારે આપણે અલગ અલગ અભ્યાસ કરીએ છીએ, પણ એક સમય એવો હતો કે જ્યારે અર્થશાસ્ત્ર એ રાજ્યશાસ્ત્રમાં સંમિલિત હતું, મિશ્રિત હતું, મિશ્ર હતું, અલગ અર્થશાસ્ત્ર તરીકે હતું નહીં. તો ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો ગયો, આર્થિક પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ વિકટ સ્વરૂપ ધારણ કરતી ગઈ, તે રીતે આપણે એમ કહીએ કે ભાઈ અર્થશાસ્ત્ર એ જે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો એક ભાગ હતું તેનાથી અલગ થઈ અને એક અર્થશાસ્ત્ર એક વિષય તરીકે અલગથી એનો વિકાસ થયો. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અર્થશાસ્ત્ર વિષયની પણ ઘણી બધી શાખાઓ અને પ્રશાખાઓ વિકાસ પામી. તો આપણે એમ કહી શકીએ પ્રાદેશિક અર્થશાસ્ત્ર પણ અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે
તાજેતરના વર્ષોમાં એટલે કે લગભગ આપણે એમ કહી શકીએ કે 1950 પછી આ એક અલગ શાખા તરીકે એ વિકાસ પામી. તો આપણે એમ કહી શકીએ કે એક અલગ શાખા તરીકે વિકાસ પામી, તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ એક અલગ શાખા તરીકે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રથી છૂટું પડી અને એક અલગ શાખા તરીકે વિકસ્યો, તો એની પાછળ ઘણા બધા વિચારકોનો ફાળો છે, અર્થશાસ્ત્રીઓનો ફાળો છે. અર્થશાસ્ત્રીઓનો ફાળો છે, અલગ અલગ દેશના અર્થશાસ્ત્રીઓનો ફાળો છે. તદુપરાંત આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની કેટલીક અન્ય જે શાખાઓ છે એનો પણ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ફાળો છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે વૈશ્વિક લેવલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ પણ ઘટનાઓ બની, એ ઘટનાઓનો પણ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં એનો ફાળો છે. જેમ જેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રમાં નવી નવી ગાણિતિક પદ્ધતિઓ છે, આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ છે, અભ્યાસની જે પદ્ધતિઓ છે એ વિકાસ પામી, એનો પણ આપણે એમ કહીએ કે પ્રદેશનો જ્યારે આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવ્યો, તો એમાં એનો પણ ઉપયોગ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ છે તેનો પણ ઉપયોગ આમાં કરવામાં આવ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની જે ઉત્પત્તિ અને વિકાસ, એટલે કે બીજા અર્થમાં કહીએ તો આપણે એને કહીએ ઇવોલ્યુશન છે, ઉત્ક્રાંતિ જે થઈ છે, એમાં ઘણી બધી બાબતોનો ફાળો સવિશેષ રહેલો છે. જો આપણે એમ કહી શકીએ કે ભાઈ અર્થશાસ્ત્રીઓનો ફાળો, તો એની આપણે જો ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જેને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારથી અર્થશાસ્ત્રનો વિચાર શક્ય બન્યો ત્યારથી આપણે એની જે પહેલો જે આખો વિચારકોનો વર્ગ છે તેને આપણે ક્લાસિકલ કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા કહીએ છીએ. તો આપણે એ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા જે છે તો તેનો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એ લોકોની જે સમગ્ર વિચાર જે ધારા છે તે સમગ્ર લક્ષી બાબતો પર આધારિત હતી. એના અભ્યાસ જે વિચારો છે, આર્થિક વિચારો છે, આર્થિક સિદ્ધાંતો છે, એનું જે મૂળ દ્રષ્ટિબિંદુ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુ છે. એટલે કે ભાઈ, કારણ કે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકોએ આખા દેશને ધ્યાનમાં રાખીને, સમગ્ર દેશને એક એકમ ગણીને એમણે મોટાભાગના સિદ્ધાંતો આપેલા છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્ર દેશને ધ્યાનમાં આપીએ એટલે દેશની અંદરના જે અલગ અલગ પ્રદેશો છે એના પર એ લોકોએ વ્યક્તિગત રીતે કોઈ ધ્યાન આપેલું નથી. એટલે આપણે એમ કહીએ કે બીજું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું જે ખાસ કરીને આપણે જો એમ કહીએ કે એ લોકોનું જે અભ્યાસ કેન્દ્ર બિંદુ છે, મોટે ભાગે આપણે એમ કહીએ કે મૂલ્ય અને વહેંચણીના સિદ્ધાંતો પર આધારિત છે. કોઈ કોઈક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અમુક જગ્યાએ આપણે એ લોકોના લખાણોમાં પ્રદેશ વિશેની આડકતરી રીતે, પરોક્ષ રીતે લોકોએ આપણે એમ કહી શકીએ કે સમજૂતી આપી છે, પરંતુ એની પાછળ
જેને આપણે શુદ્ધ પ્રાદેશિક અર્થશાસ્ત્રના જેને કાર્યક્ષેત્રમાં આપણે લઈ શકીએ એવી એવા કોઈ સિદ્ધાંતો, ખૂબ ડિટેલમાં કોઈ એવા સિદ્ધાંતો એ લોકોએ આપ્યા નથી. માત્ર કોઈક જગ્યાએ અછડતો ઉલ્લેખ કરી અને આપણે એમ કહીએ કે એ લોકોએ પરોક્ષ રીતે સ્થળ બાબતનો ઉલ્લેખ એ લોકોએ કરેલો દેખાય છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ જેએસ મિલે એવું કીધું કે ભાઈ ગ્રેટ બ્રિટનના અલગ અલગ વિસ્તારોમાં એક જ ચીજ વસ્તુના ભાવ અલગ અલગ આપણને જોવા મળે છે. એ જ રીતે એના ફાધર જેમ્સ મિલે પણ એવું આપણને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ એમના લખાણોમાં આપણને એવું કહેતા જોવા મળે છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં અલગ અલગ જગ્યાએ જમીનના ભાડાના દરો એ અલગ 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 જોવા મળે છે એવું જેમ્સ મિલે આપણને કીધેલું છે. છતાં આપણે એમ કહી શકીએ કે એ લોકોનું જે, ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિશેનું જે આખી જે થિયરીઓ જે છે એની મહત્વની, તે બાબત પર એ લોકોએ બહુ ઊંડો પ્રકાશ પાડ્યો નથી. અને આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં એ લોકોનો ફાળો ખૂબ નહીવત છે. એ જ રીતે આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો પણ વિચાર કરી શકીએ કે ભાઈ એ લોકોએ સમયલક્ષી દૃષ્ટિબિંદુથી આર્થિક ઘટનાઓને લોકોએ ખ્યાલ આપ્યો છે, પરંતુ સ્થળલક્ષી બાબતો એ લોકોના કાર્યક્ષેત્રની પણ, એ લોકોના વિચારધારાથી પણ અલગ રહી જાય છે. આપણે એમ કહી શકીએ કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ફાળો પણ બહુ નહીવત જેવો છે. સીમાંત એ લોકોનો જે મુખ્ય વિચારધારા બિંદુ હતી તે સીમાંત લક્ષી હતું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એની ઉત્ક્રાંતિ અને પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ, ઉત્પત્તિ અને વિકાસમાં આપણે એમ કહીએ કે જર્મન અર્થશાસ્ત્રીઓનો સવિશેષ ફાળો છે. એ તે વખત આપણે ડિટેલમાં જોઈશું કે કઈ રીતનો લોકોનો ફાળો છે. તો આપણે એમ કહીએ કે યુનિવર્સિટી જે પરીક્ષા છે એમાં ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આમાં ટૂંક નોંધ પૂછી શકાય છે કોઈક વખત કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસની સમજૂતી આપો. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, વ્યાખ્યાઓની વ્યાખ્યા, વ્યાખ્યાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વિષયનો આદિ અને અંત એ આપણને વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય. કોઈ પણ વિષયનો આદિ એટલે કે શરૂઆત અને એનો જે અંત છે તે આપણને વ્યાખ્યામાંથી પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ વિષયની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે. તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એમ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલી છે, પણ એને આપણે દરેક વ્યાખ્યાને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં સમાવેશ કરતા નથી. જેમ કે હાર્વે પર્લોફ છે, ત્યાંથી માંડીને જ્યોર્જ વોટ્સ અને સ્ટાઈન, ત્યાં સુધી ઘણા બધા વિચારકોએ વ્યાખ્યાની અર્થશાસ્ત્રી આપેલી છે, પણ દરેકનો સમાવેશ એમાં આપણે કરતા નથી. પરંતુ જે મુખ્ય જેને આપણે કંઈક અંશે કે ભાઈ અમુક વિચારો, કે દાખલા તરીકે વોલ્ટર રિશાર્ડ છે, લોઈસ લેફેબર છે, જેરોમ અને સ્ટાઈન છે, બોટ્સ અને સ્ટાઈન છે, અને વિનોદ દુબે છે, કે જેની વ્યાખ્યા કંઈક અંશે આપણે સ્વીકારી શકાય એવી છે, તેનો સમાવેશ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં આપણા અભ્યાસક્રમમાં કરેલો છે.
કે ધારો કે ભાઈ પહેલી જે વ્યાખ્યા છે એ છે વોલ્ટર ઈશાર્ડનો દ્રષ્ટિકોણ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વોલ્ટર ઈશાર્ડ જે છે તેમણે એમનું જે પુસ્તક લખેલું છે 1860માં ધ મેથડ ઓફ રિજિયનલ એનાલિસિસ, એના પુસ્તકનું જે નામ છે તે મેથડ ઓફ રિજિયનલ એનાલિસિસ છે. ગુજરાતીમાં જો એનો અનુવાદ કરીએ આપણે તો મેથડ એટલે પદ્ધતિ અને રિજિયનલ એનાલિસિસ એટલે પ્રાદેશિક વિશ્લેષણ. તો કે પ્રાદેશિક વિશ્લેષણની પદ્ધતિ, એને પુસ્તકનું નામ આ રીતે આપણે ગુજરાતીમાં સમજવું હોય તો સમજી શકીએ. તો એમાં એમણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ થાય છે તેમની એણે ચર્ચા કરેલી છે. ત્યાર પછી જે બીજા જે વિચારક છે એ છે લુઈસ લેફેબર. કોઈ જગ્યાએ લુઈસ લેફેબર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે જે બીજી જે વ્યાખ્યા આપી છે તે છે લુઈસ લેફેબર આપેલી છે. તો ખાસ કરીને આપણે વ્યાખ્યા પછી ડિટેલમાં જોઈશું, પરંતુ અત્યારે જો એની વ્યાખ્યાનો જો હર્દ જોઈએ તો એમણે સ્થળ વિષયક સામાન્ય સમતુલાના સંદર્ભથી પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે સ્થળ વિષયક આપણને ભિન્નતા દેખાય છે, સ્થળ વિષયક અલગતા દેખાય છે, સ્થળ વિષયક આપણને જુદાઈ દેખાય છે, એટલે આપણે સ્પેશિયલ સેપરેશન એવું પણ કહી શકીએ આપણે. એનો મતલબ શું થાય? આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એક જ રાષ્ટ્ર હોય, એક જ રાષ્ટ્રમાં અલગ અલગ જે પ્રદેશો છે તે અલગ અલગ પ્રદેશોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિની નૈસર્ગિક જે સાધનો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસમાન રીતે વેચાયેલા આપણને જોવા મળે છે. એક જ રાષ્ટ્રના અલગ અલગ રાજ્યો વચ્ચે, અલગ અલગ પ્રદેશો વચ્ચે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિ છે, ઉત્પાદનના સાધનો છે, વસ્તી છે, તેની વહેંચણી કેવી છે? અસમાન છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે એક જ રાજ્યના અલગ અલગ પ્રદેશો એટલે કે જિલ્લાઓમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી સાધન સંપત્તિ વસ્તી છે, ઉત્પાદનના સાધનો છે, એનું પ્રમાણ એ આપણને અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ, ઇવન આપણે એમ કહીએ કે ભાઈ જિલ્લાઓથી એના નીચલા પ્રદેશ ઓછા નાના કદના પ્રદેશો પર જોઈએ તો તાલુકામાં પણ આપણને આ રીતે અસમાન વહેંચણી જોવા મળે છે. ઇવન તાલુકાના અલગ અલગ જે ગામો છે એ ગામો પણ આપણને અલગ અલગ રીતે સાધન સંપત્તિની બાબતમાં અસમાન રીતે જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે સાધનોની અસમાનતા જોવા મળે છે, સાધનોમાં સ્થળ વિષયક અસમાનતા જોવા મળે છે. તો એને લીધે કેટલાક આર્થિક પ્રશ્નો ઊભા થાય, પ્રાદેશિક પ્રશ્નો ઊભા થાય. તો તેનો અભ્યાસ એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર, આવું આપણને લુઈસ લેફેબર કહે છે. ત્રીજી વ્યાખ્યા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બે અર્થશાસ્ત્રી છે, એ છે જ્યોર્જ બોશ અને જેરમ સ્ટાઈન. જ્યોર્જ બોશ અને જેરમ સ્ટાઈન કહે છે કે ઉત્પાદનના જે સાધનો છે તે સંપૂર્ણ ગતિશીલ નથી. કોઈ પણ ઉત્પાદનના સાધનો આપણે જોઈએ, ઇવન આપણે જમીન છે તો સૌથી ઓછું ગતિશીલ સાધન છે અથવા અગતિશીલ સાધન છે. એ જ રીતે જે મૂડી છે, નિયોજન શક્તિ છે, શ્રમિક છે, તો આ બધા કેવા સાધનો છે? સંપૂર્ણ ગતિશીલ નથી. એટલે જે પ્રશ્નો ઊભા થાય પ્રાદેશિક પ્રશ્નો પ્રદેશ લેવલે સ્થળ લેવલે,
એનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. અને જેને આપણે કહીએ કે આ દરેક ઉપરની ત્રણે ત્રણ વ્યાખ્યાઓ આપણે જોઈ, વોલ્ટર હિસાર્ડનો દ્રષ્ટિકોણ હોય, લુઈસ લેફેબરનો દ્રષ્ટિકોણ હોય કે જ્યોર્જ બોશ અને જેરમ સ્ટાઈનનો દ્રષ્ટિકોણ હોય, આ ત્રણે ત્રણ વ્યાખ્યાની મર્યાદાઓ, ઘણી બધી મર્યાદાઓ છે. તો આપણે એમ કહીએ કે આ મર્યાદાઓની પૂર્તતા આપણને ચોથી જે વ્યાખ્યા છે કે જે ભારતીય અર્થશાસ્ત્રી છે એ છે વિનોદ દુબે છે. તો કે વિનોદ દુબે ઉપરની જે ઉપરોક્ત અગાઉની વિનોદ દુબે આપેલી વ્યાખ્યા, પહેલાના જે વિચારો કોઈ આપેલી વ્યાખ્યા છે એમાંથી આપણે એમ કહીએ કે મહત્વની જે બાબતો છે એને એણે સંકલન કરી, અને એની અંદર આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની જે રોબિન્સની વ્યાખ્યા છે એનો એની અંદર સમાવેશ કર્યો, અને પછી એક પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, જે કંઈક અંશે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપ અને એના જે કાર્યક્ષેત્ર છે તેને આવરી લે છે સંપૂર્ણ રીતે મોટે ભાગે. એટલે આપણે એમ કહીએ કે ઉપરોક્ત વ્યાખ્યાઓ છે તેમાંથી આ વિનોદ દુબેની જે વ્યાખ્યા છે એ વિનોદ દુબેની વ્યાખ્યા એ સર્વસ્વીકાર્ય છે. તો આપણે એમ કહીએ કે વિનોદ દુબે એવું કીધું કે ભાઈ, એણે એવું કીધું કે અસમાન અને અગતિશીલ સાધનોના વિશ્વમાં, સમાન એટલે કે આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ સાધનોની જે વહેંચણી છે તે અલગ અલગ રીતે થયેલી છે, સ્થળ વિષયક અલગતા જોવા મળે છે, અને સાધનો કેવા છે, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ નથી, એટલે અગતિશીલ સાધનોના વિશ્વમાં પ્રદેશ પ્રદેશ વચ્ચેના જે કંઈ પણ પ્રશ્નો છે અને એ પ્રશ્નો અને પ્રદેશ વચ્ચેના જે કંઈ પણ આંતર સંબંધો છે એ આંતર સંબંધોનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિનોદ દુબે જે આપેલી વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં મોટે ભાગે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને સમજાવતી તમામ બાબતો એમાં આવરી લેવામાં આવે છે. એટલે વિનોદ દુબે જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કે અસમાન અને ગતિશીલ સાધનોના વિશ્વમાં પ્રાદેશિક આંતર સંબંધોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારે અભ્યાસ, આર્થિક દ્રષ્ટિકોણથી જ્યારે અભ્યાસ કરાતો હોય તો તેવા શાસ્ત્રને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. ડિટેલમાં તે વખતે જોઈશું આપણે, જ્યારે એ ટૉપિકની ડિટેલમાં જ્યારે ચર્ચા કરીશું ત્યારે એની વ્યાખ્યાને ડિટેલમાં અભ્યાસ કરીશું. ત્યાર પછી જે આપણે એમ કહીએ કે પ્રથમ યુનિટનો અંતિમ ભાગ છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર. તો કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે એને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર કહીએ, એને કાર્યક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે, અથવા તો એને વિષય વસ્તુ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. એટલે યુનિવર્સિટી પરીક્ષામાં કોઈ પણ શબ્દ પ્રયોગ પેપર સેટર કરે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર સમજાવો, પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજાવો, કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો, આ તમામ બાબતો આપણે એમ કહીએ કે એક જ છે, બધાનો સમાન અર્થ થાય છે. તો કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સ્થળ પસંદગી છે, કેન્દ્રીકરણ છે, અલગ અલગ પ્રદેશો વચ્ચેના આંતર સંબંધો છે, અલગ અલગ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની પ્રદેશ વચ્ચે જે કંઈ પણ અવર જવર છે, ઘણા બાબતોનો એમાં, ઘણા મુદ્દાઓનો એમાં અભ્યાસ કરવામાં આવે છે. હોર્સ્ટ સાયબર્ટ આપણે એમ કહીએ
હોર્શાઇમટ નામના જે વિચારક છે, અર્થશાસ્ત્રી છે, તેમણે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રને, કાર્યક્ષેત્રને સરળતાથી સમજી શકાય એટલા માટે એને 5 વિભાગોમાં વહેંચીને, 5 વિભાગ. એનો જે પહેલો વિભાગ છે એને એણે મુદ્દો આપેલો છે સ્થળ પસંદગી. તે ભાઈ પહેલો મુદ્દો સ્થળ પસંદગી છે, એટલે કે ભાઈ એમાં આ જે એટલે એને મુદ્દો કહીએ કે એને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની શાખાઓ પણ કહીએ અભ્યાસ ક્ષેત્રની, તેમાં જે પહેલી શાખા છે સ્થળ પસંદગી, તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સ્થળ પસંદગી એટલે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શા માટે અમુક જ જગ્યાએ સ્થપાયેલી છે એની પાછળના કયા કયા પરિબળો જવાબદાર છે. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શા માટે અમુક જ સ્થળ સાથે સંકળાયેલી છે, અમુક જ સ્થળે સ્થપાયેલી છે. કે દાખલા તરીકે આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે શા માટે મોરબીમાં ટાઇલ્સ ઉદ્યોગ વિકસેલો છે, સેનેટરી જે વેરની આઇટમો છે, ગુડ્સ છે, સેનેટરી ચિનાઈ માટીની જે આપણે એમ કહીએ કે શા માટે પ્રવૃત્તિ મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ જગ્યાએ આપણને સ્થપાયેલી જોવા મળે છે. શા માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ ખાંડ બનાવતા જે એકમો છે, સુગર ફેક્ટરીઝ છે, તે શા માટે દક્ષિણ ગુજરાતમાં સ્થાનિકીકૃત થયેલી છે. શા માટે આપણે એમ કહીએ કે ખાદ્ય તેલો, ખાસ કરીને સિંગ તેલ છે, તેનું ઉત્પાદન આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં થતું જોવા મળે છે, શા માટે બધા એકમો ત્યાં સ્થપાયેલા છે. શા માટે આપણે એમ કહીએ કે રાજકોટમાં મશીન ઉદ્યોગ સ્થપાયેલો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે સમગ્ર દેશના સંદર્ભથી જોઈએ તો શા માટે આપણે એમ કહીએ કે કાકી ઉદ્યોગ એ આપણને દક્ષિણ ભારત એટલે કે કેરળમાં સ્થપાયેલો જોવા મળે છે. શા માટે આપણે એમ કહીએ કે બિહાર અને બંગાળમાં ક્ષણ ઉદ્યોગ જોવા મળે છે. શા માટે આપણે એમ કહીએ કે ભાઈ જરી ઉદ્યોગ છે તે સુરતમાં સ્થપાયેલો જોવા મળે છે. ઇન્ટરનેશનલ કક્ષાએ જોઈએ તો શા માટે આપણે એમ કહી શકીએ કે ડેટ્રોઇટમાં, અમેરિકાના ડેટ્રોઇટમાં મોટરકાર ઉદ્યોગ સ્થપાયેલો છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ શા માટે અમુક જ સ્થળે આપણને સ્થપાયેલી જોવા મળે છે તેનો અભ્યાસ આ મુદ્દામાં કરવામાં આવે છે. એમ કહીએ કે એક આર્થિક પ્રવૃત્તિ અમુક જ સ્થળે કેમ સ્થપાયેલી છે, એની પાછળના કયા કયા આર્થિક પરિબળો જવાબદાર છે, કયા કયા કારણો જવાબદાર છે, એ આર્થિક પ્રવૃત્તિ એ સ્થળે સ્થપાયેલી છે તો તેની સાથે અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ કેટલી એ સ્થળે સ્થપાયેલી છે, એટલે આપણે એમ કહી શકીએ કે શા માટે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અમુક જ જગ્યાએ થયેલું આપણને જોવા મળે છે, એની સમગ્ર સ્થળ પરની અસરો કેવી છે, ઉદ્યોગ વિકાસના લાભો કેવા છે, કયા છે, બે આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો બીજી આનુષંગિક પ્રવૃત્તિ અને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના જોડાણ પાછળના કયા કયા કારણો જવાબદાર છે, આ બધી બાબતોની ચર્ચા આપણે આમ. ત્રીજી જે મહત્વની બાબત છે તે કે ભાઈ શા માટે આપણે એમ કહીએ કે સમગ્ર દેશનો અમુક ભાગ એ ખેત વિષયક આર્થિક પ્રવૃત્તિમાં સ્થળીભૂત થયેલો છે, શા માટે અમુક દેશના અમુક ભાગમાં ઉદ્યોગો ધમધમતા છે, એ જ રીતે શા માટે આપણે એમ કહી શકીએ કે સેવા ક્ષેત્ર અમુક જ જગ્યાએ આપણને સ્થાનિકીકૃત થયેલું જોવા મળે છે. તો
આપણે એમ કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ, કારણ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું મુખ્ય કેન્દ્રબિંદુ સ્થળ છે, અહીંયા સ્થળ પસંદગી એ ખૂબ અગત્યની બાબત છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થળ પસંદગીની બાબતોને સમજાવતા જે વિચારો છે, સિદ્ધાંતો છે, તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સર્વપ્રથમ સિદ્ધાંત જેને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની, જેને આપણે કહીએ છીએ કે ઉદ્ગમ બિંદુ કહી શકીએ એવો જો સિદ્ધાંત આપ્યો હોય તો એ 1826માં જર્મન અર્થશાસ્ત્રી વોન ક્યુનેને આપેલો સિદ્ધાંત છે, કે જેમાં કૃષિ આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે ભાડાના દરના સંદર્ભમાં સ્થળ પસંદગી કરે છે. તો વિચાર કરો કે ભાઈ આ જે સ્થળ પસંદગીની બાબત છે તો 1826માં એની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આલ્ફ્રેડ વેબરનો ઉદ્યોગોની સ્થળ પસંદગીનો સિદ્ધાંત, સાર્જન ફ્લોરેન્સનો સ્થળ પસંદગીનો ગુણોત્તર અને સ્થાનીયકરણનો સ્વગુણકાંક, વિલિયમ એલન્ઝો ના કંઈક અંશે આપણે એમ કહીએ કે મધ્યસ્થ સ્થળ પસંદગીના જે વિચારો છે તે. તો આપણે એમ કહી શકીએ કે સ્થળ પસંદગીના કયા કયા સિદ્ધાંતો છે, સ્થળ પસંદગી આર્થિક પ્રવૃત્તિ કરે છે અમુક જ જગ્યાએ, તો તેના આપણે એમ કહીએ કે તેના લાભો કયા છે, એના ગેરલાભો કયા છે, એનું કેન્દ્રીયકરણ કઈ રીતે પ્રદેશને લાભ કરતા છે, કઈ રીતે આપણે એમ કહીએ કે પ્રદેશને નુકસાન કરતા છે, આ બધી બાબતો આપણે સ્થળ પસંદગીના મુદ્દામાં એટલે કે એની શાખામાં એનો આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રાદેશિક અર્થશાસ્ત્રના જે બીજો છે અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્રનો બીજો મુદ્દો છે એ છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે છે કે પ્રદેશ અંગેનો ખ્યાલ અથવા પ્રદેશનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ ધ રિજન જેને આપણે કહીએ છીએ. તો પ્રદેશ અંગેના ખ્યાલો તો સામાન્ય રીતે આપણે સમજીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રના કોઈક એક રાજકીય વિભાગને, રાજકીય એકમને આપણે જનરલી પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ ભારતમાં ગુજરાત એક રાજ્ય છે, એ જ રીતે અમેરિકામાં ટેક્સાસ એક રાજ્ય છે, ઇંગ્લેન્ડમાં સ્કોટલેન્ડ એક વિસ્તાર છે, રાજ્ય છે, આપણે એમ કહીએ તો કે ભાઈ પ્રદેશનો જે આપણો ખ્યાલ છે તે કેવો છે, એક રાજકીય એકમ તરીકેનો ખ્યાલ છે. પરંતુ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશ કોને કહેવાય, પ્રદેશને એક વિશિષ્ટ અર્થ થાય છે, વિશિષ્ટ અર્થ થાય છે, એક સ્પેશિયલ આપણે કહીએ કે ખ્યાલથી પ્રદેશની રચના કરવામાં આવે છે.